કૃષ્ણપરા અને ઢોળકવાના વિસ્તારના ખેડૂતોને સુરવો નદીમાંથી સુજલામ સુફલામ અંતર્ગત માટી ઉપાડવા માટે અંતર વધતા તેમની રજૂઆતને ધ્યાને લઈને ગ્રામ પંચાયત સદસ્ય છગનભાઈ ઢોલરિયાએ પીપળિયા વોકડામાં જેસીબી મુકાવી કામ શરૂ કરાવતા ઢોળવ નાકાના વિસ્તારના ખેડૂતોને હવે સુરવો નદી સુધી માટી ભરવા આવું નહીં પડે તે મળશે ઢોલવ નાકાના પીપળિયા વોકડામાંથી માટી પૂર્વ ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સદસ્ય છગનભાઈ ઢોલરિયાના પ્રયાસોથી ખેડૂતોને મળી મદદ છગનલાલ ક્યાં ક્યાં જગ્યાએ કઈ થોડી વિગત આપો હવે આજે સુજલામ સુફલામ સરકારશ્રીએ દસ ત્રણે મંજૂરી આપી દીધી છે પરંતુ હું બહાર હતો અને આવ્યો મહિના દી પછી ત્યાં આ યોજનાનો આઈકણે ક્યાંય પ્રારંભ થયો નહોતો એટલે બીજે દિવસે મેં અમરેલીથી નાની સિંચાઈ વિભાગમાંથી મંજૂરી લઈ લીધી આવા ત્રણ વિસ્તારની આપણે મંજૂરી લીધી છે આપણે નદીમાં સુરવો નદીમાં વોરડિયા વોકરામાં અને આ ઢુંઢિયા પીપરિયા વોકરામાં અને ગોવર્ધન પેટ્રોલ પંપ પાછળ આ ત્રણેય જગ્યાએ પહેલો પ્રારંભ આપણે સુરવ નદીમાં કરાવ્યો પ્રમ દિવસે કાલે આ ગોરડિયા ઢુંઢિયા પીપરિયાના હોકરામાં કરાવ્યો અને આજે ડુંઢિયા પીપરિયા હોકરાના ખેડૂતો વધારે આ બાજુ માટી ઉપાડવાવાળા છે એટલે આજે આઠથી દસ ટ્રેક્ટર અહીંયા પરબારા માટી ઉપાડવા લાગી ગયા છે અને બીજું જે સીબી આપણે ગોવર્ધન પેટ્રોલ પંપ પાસે જે ચેકડેમ છે એમાં પણ આજે ચાલુ કરેલું છે એટલે આ યોજનાનો લાભ ખેડૂતો સુજલામ સુફલામ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી વડિયાળા ગામના ખેડૂતોને મળશે અને ત્યાં સુધી ચેકડેમ બધાય માટી ઉપાડવાની છે ખર્ચે અને સો ખર્ચે ખેડૂતો લઈ જાય છે આ માટીથી શેઢાપાલા જે જૂના ધોવાઈ ગયા હોય ત્યાં નાખવા થાય રસ્તામાં ખેડતીવાડીમાં પારા તૂટી ગયા હોય ત્યાં શેઢાના નાખવાના હોય એ કેટલા ટાઈમથી પ્રશ્ન હતો આ સગન જેસીબી મુકાવીને કામ ચાલુ કરાવ્યું એટલા માટે અમારે બધાને આટલા ટ્રેક્ટર હાલે અને બધાના કામ પૂરા થઈ જાય ઓકે